हाय फ्रेंड्स, आई एम नरेश प्रजापति और आप देख रहे हैं वीआईपी एकेडमी की यूट्यूब चैनल। फ्रेंड्स, ये वीडियो पूरा गुजराती में होगा और इसलिए अगर आपको यही चीज़ हिंदी इंग्लिश में चाहिए तो आप हमारी जो चैनल है उसमें, और हाँ, ये वीडियो के साथ भी मैं आपको लिंक भेजने वाला हूँ, उस पर क्लिक करेंगे तो यही टेक्निक आपको मिलेगी। फ्रेंड्स, हवे हूँ गुजराती माँ बोलीश। दोस्तों, आज हूँ तमने जो टेक्निक शीखवाड़वानो छू એવા તમામ લોકોને કામમાં આવશે, જે લોકો સ્ટુડન્ટ છે, બિઝનેસમેન, સર્વિસમેન, હાઉસવાઈફ કે કોઈ પણ ફિલ્ડમાં હોય, આ વિડીયો બધાને ઇક્વલી હેલ્પ કરવાનો છે। અને આ વિડીયોથી તમને શું શીખવા મળશે એમ તો, કોઈ પણ ગુજરાતી વાક્ય હોય, કોઈ પણ હકારાત્મક કે નકારાત્મક ગુજરાતી સેન્ટેન્સ હોય અને એનું ઇંગ્લિશ કરવું હોય તો એની એક જ ટેકનિક છે। યસ ફ્રેન્ડ્સ, 90% 90% વાક્યોનું ઇંગ્લિશ તમે આ રીતે કરી શકો છો અને એનું નામ છે અમેઝિંગ ટ્રાન્સલેશન મેમરી ટેકનિક। ગુજરાતી જે લોકો જાણે છે ને, એના માટે ખાસ બનાવ્યો છે। બનાવવાનો છું। સો આર યુ રેડી ગાઈસ? ઓસમ। નાઉ બિફોર વી ગો હેડ, આગળ જાય ઉસે પહેલે આગળ જઈએ એના પહેલાં એક તમારા માટે એક પઝલ છે, એક ઉખાણો છે, और वो हिंदी में होगा कि ऐसी कौन सी चीज़ है जो आपकी मुट्ठी में है पर आपके वश में नहीं है। लेट मी रिपीट कि ऐसी कौन सी चीज़ है जो आपकी मुट्ठी में तो है लेकिन आपके वश में नहीं है, और इसका जवाब मैं एंड में देने वाला हूँ। नाउ लेट्स गेट स्टार्टेड गाइस। मैं आगे जाऊँ उससे पहले एक चीज़ बताऊँ कि मैं पिछले 22 सालों से इंग्लिश पढ़ा रहा हूँ। छिल्ला 22 वर्ष थी इंग्लिश शिखवाड़ी रहो छू अने हजारों लोगों ने इंग्लिश शिखवाड़ी छे। ओके, सो तमारे पण शिखवानी इच्छा होय, यू आर मोस्ट वेलकम। सो टुडे यू आर गोइंग टू लर्न अमेजिंग ट्रांसलेशन मेमरी टेक्निक। ओके, तो कोई पण गुजराती वाक्य होय ने इंग्लिश करवानी टेक्निक छे, एना माटे एक सीम्पल एक्जाम्पल छे। दोस्तों, कार होय, ट्रक होय के बस होय, કાર હોય, ટ્રક હોય કે બસ હોય, ડ્રાઈવર હંમેશા પાછળ નહીં પણ ક્યાં હોય છે, આગળ હોય છે। એ જ રીતે ગુજરાતી હોય, હિન્દી હોય કે ઇંગ્લિશ હોય, વાક્યની વાત કરું છું કે ગુજરાતી વાક્ય હોય, હિન્દી વાક્ય હોય કે ઇંગ્લિશ વાક્ય હોય, ડ્રાઈવર એટલે કે કરતા હંમેશા ક્યાં રહેશે, ફર્સ્ટ, અને પછી જે છેલ્લો શબ્દ છે એ સેકન્ડમાં આવશે, એના આગળનો થર્ડ, એ રીતે ટ્રાન્સલેશન કરવામાં આવશે અને એનું નામ છે અમેઝિંગ ટ્રાન્સલેશન મેમરી ટેકનિક। લેટ સી, તો દોસ્તો એક વાક્ય છે, તમારે અંગ્રેજી શીખવું જોઈએ। ઓકે, હવે આ સેન્ટેન્સનું તમારે ઇંગ્લિશ કરવું હોય તો મેં હમણાં સમજાવ્યું કે જે ફર્સ્ટ હોય ગુજરાતીમાં, હિન્દીમાં કે ઇંગ્લિશમાં, એ હંમેશા આગળ રહેશે। તો આનું આપણે અંડરલાઇન કરીને નંબર 1 આપીશું, ક્યારે ગુજરાતી કે હિન્દીમાંથી ઇંગ્લિશ કરવું હોય ત્યારે। એન્ડ લાસ્ટમાં શું છે જોઈએ, તો એના માટેનો તમને ઇંગ્લિશ શબ્દ આવડવો જોઈએ, એના માટે શુડ ગ્રામર આવશે, અને શીખવું ડેટ યુ નો લર્ન, અને ઇંગ્લિશ મીન્સ અંગ્રેજી તો ઇંગ્લિશ થશે। સો આ રીતે ઇંગ્લિશ થશે, ફર્સ્ટ જે લાસ્ટ છે એ નંબર 2માં આવશે, ક્યારે ગુજરાતીનું ઇંગ્લિશ કરીએ ત્યારે, એના પછી આ થર્ડ અને પછી ફોર્થ, ઇંગ્લિશ થઈ ગયું। પહેલાં તમારે શું લખવાનું છે, યુ, પછી આના માટે આવશે શુડ, અને શીખવું એના માટે અફકોર્સ લર્ન, અને અંગ્રેજી એના માટે શું આવશે, ઇંગ્લિશ। યસ દોસ્તો, 90% સેન્ટેન્સીસનું ઇંગ્લિશ આ રીતે કરી શકીએ છીએ। લેટ સી નંબર 2। ઓકે, તે 1 શકે છે, એના માટે તમને ખબર છે કેન આવે છે। ઓકે, બોલવું ડેટ ઇઝ સ્પીક, અને અફકોર્સ અંગ્રેજીનું ઇંગ્લિશ, તો શું થશે, તે મીન્સ હી, શકે છે ડેટ ઇઝ કેન, બોલવું ડેટ ઇઝ સ્પીક, અને છેલ્લે આવે છે ઇંગ્લિશ। ઇન્ટરેસ્ટિંગ। ઓકે, અબ સેન્ટેન્સ અગર લાંબા હે, વાક્ય લાંબુ હોય ને તો પણ પોસિબલ છે। એક્ઝામ્પલ, તે મીન્સ હી, ઓકે, શકતો હતો એના માટે ઇંગ્લિશમાં કુડ આવશે, અને રમવું ડેટ ઇઝ પ્લે, સારું, હવે સારું એના માટે ઇંગ્લિશમાં ગુડ છે, રાઈટ? પણ દોસ્તો, જ્યારે ક્રિયા સાથે સારું આવે ને ત્યારે ગુડની વેલ આવશે, ઓકે, અને એકલું સારું છે, એક્ઝામ્પલ તે સારો છે, તેમાં ગુડ આવશે, ઓકે, અને પહેલા ડેટ ઇઝ બિફોર,
સો નંબર આપીશું 1 2 3 4 5. ઇંગ્લિશ હો ગયા જૈસે કમ ઓન. હી શકતો હતો, ડેટ ઇઝ કુડ. રમવાની વાત છે, ડેટ ઇઝ પ્લે. એના પછી સારું, ડેટ ઇઝ વેલ. અને પહેલા મીન્સ બિફોર. તો ફ્રેન્ડ્સ, આ રીતે આપણે અંગ્રેજી કરી શકીએ છીએ. ઓકે, હવે આનાથી પણ વધારે સેન્ટેન્સીસ અને લાંબા સેન્ટેન્સીસ જો તમારે શીખવા હોય તો લેટ્સ કન્ટિન્યુ. તો દોસ્તો, ઓર બી સેન્ટેન્સીસ હમ સીખને વાલે હૈ, જૈસે આપકે સામને હૈ યસ, કે તેને ચાલતા સ્કૂલે જવું પડે છે. ઓકે, હવે નંબર આપીશું જે તમને સમજાવ્યું એ પ્રમાણે. જે ફર્સ્ટ હશે એ ક્યાં રહેશે? ફર્સ્ટ, પછી લાસ્ટ એ સેકન્ડ, અને એ પ્રમાણે આગળ. ઓકે, સો તેને, ડેટ ઇઝ નંબર 1, ક્રિયા કરવી પડે છે તો હેવ ટુ, હેઝ ટુ આવશે. અને જવું સ્કૂલની વાત છે, અને ચાલતા, ચાલતા નંબર 5. ક્લિયર? તો હવે ઇંગ્લિશ, તેણે મીન્સ શું આવશે? બોલો, હી. હવે હી સાથે હેવ ટુની જગ્યાએ હેઝ ટુ આવશે. હી હેઝ ટુ. ઓકે, હવે જવાની વાત છે, ડેટ ઇઝ ગો આવશે. સ્કૂલે વાત છે તો સ્કૂલ, અને ગો પછી કોઈ પણ પ્લેસ આવે તો વચ્ચે ટુ આવશે, ગો ટુ સ્કૂલ. ચાલતા તો વોકિંગ નહીં આવે, ઓન ફૂટ આવશે. શું આવશે? ઓન ફૂટ. સો આ ટ્રાન્સલેશન મીન્સ ઇંગ્લિશ થઈ ગયું. હી હેઝ ટુ ગો ટુ સ્કૂલ ઓન ફૂટ. એના પછીનું સેન્ટેન્સ છે દોસ્તો, ડેટ ઇઝ હું મારા મિત્રો સાથે આ વિડીયો શેર કરીશ. ઓકે, સો નંબર આપીશું, નંબર 1. ઓકે, કરીશ, શ એટલે વિલ આવશે, નંબર 2. અને શેર કરવાની વાત છે, નંબર 3. વિડીયો કે આ વિડીયો, તો આ વિડીયો સાથે લેવાનું છે, નંબર 4. અને સાથે, ડેટ ઇઝ 5. અને મારા મિત્રો, નંબર 6. તો હો ગયા, કમ ઓન. આઈ પછી શ, ડેટ ઇઝ વિલ. ઓકે, શેર, એસ એચ એ આર ઈ, શેર. ઓકે, આ વિડીયો, તો ઇંગ્લિશમાં ધીસ વિડીયો. સાથે, ડેટ ઇઝ વિથ મારા મિત્રો, માય ફ્રેન્ડ્સ. આર યુ ક્લિયર? એન્ડ લાસ્ટ ઇઝ વેરી લોંગ, બટ અગેન ઇટ્સ પોસિબલ. ઓકે, તો હું મીન્સ નંબર 1. ઓકે, પછી છેલ્લે ફરીથી શો આવે છે, વિલ ઉજવવાની વાત છે, નંબર 2. નંબર 3, મારો 12મો જન્મદિવસ, એ આખું એક જ ભાગ છે, નંબર 4. અને રાત્રે 12 વાગે, નંબર 5. એન્ડ ધીસ ઇઝ નંબર 6. તો હું મીન્સ આઈ આવશે, શ છે, ડેટ ઇઝ વિલ આવશે, ઉજવવાની વાત છે તો શું આવશે? સેલિબ્રેટ, સેલિબ્રેટ. શું સેલિબ્રેટ કરવાની વાત છે? તો સેલિબ્રેટ માય 12th બર્થડે. ઓકે, એના પછી નંબર કેટલા વાગે? એટ 12. ઓકે, હવે દોસ્તો, રાત્રે 12 વાગ્યાની વાત છે તો એએમ આવશે કે પીએમ? તો એએમ આવશે, 12 AM. એન્ડ પછી બાકી શું રહે છે? કાલે, કાલે મીન્સ ટુમોરો. ડન. સો ઇંગ્લિશ હોગા, આઈ સેલિબ્રેટ માય 12th બર્થડે એટ 12 AM ટુમોરો. આર યુ ક્લિયર? એસા કોઈ ભી લોંગ સેન્ટેન્સ હૈ, આપ ઇંગ્લિશ કર સકતે હૈ. ફ્રેન્ડ્સ, હવે એક સિમ્પલ સવાલ છે. આ ફ્રી વિડીયોમાં પણ આટલી જબરજસ્ત ટેકનિક જો હું તમને શીખવાડતો હોય તો અમારા ક્લાસમાં આવનાર સ્ટુડન્ટને કેટલું જબરજસ્ત અમે શીખવાડતા હોઈશું. ઓફકોર્સ, વી ટીચ મોર દેન 50 મેમરી ટેકનિક્સ. આના કરતાં અમેઝિંગ ટેકનિક્સ અમે ક્લાસમાં શીખવાડીએ છીએ. સો ઇફ યુ આર ઇન્ટરેસ્ટેડ, એન્ડ ઇફ યુ આર ઇન ગુજરાત, જો તમે ગુજરાતમાં છો, ઇન્ટરેસ્ટેડ છો, તો તમે અમારા ક્લાસ જોઈન કરી શકો છો. એન્ડ યસ, તમે આવી શકો એમ નથી. ઇફ યુ આર નોટ એબલ ટુ કમ ટુ ક્લાસ, તો તમારા માટે એક પ્રોડક્ટ છે, ઇંગ્લિશ શેપર. એની પણ લિંક આ વિડીયો સાથે હું મોકલવાનો છું, તો એ પણ તમે એના ઉપર સર્ચ કરી શકો છો. તમે તમારા ઘરે પણ ઇંગ્લિશ શીખી શકો છો. એવા અમેઝિંગ વિડીયો લેક્ચર્સની એક આખી કિટ ઇન ધ ફોર્મ ઓફ પેન ડ્રાઈવ બનાવી છે, જે એમેઝોન ઉપર અત્યારે અવેલેબલ છે, અમારી વેબસાઇટ ઉપર પણ અવેલેબલ છે. અને વેબસાઇટનું નામ છે www.englishshaper.in. તો એ પણ તમે સર્ચ કરી શકો છો.
એન્ડ યસ દોસ્તો, શરૂઆતમાં મેં તમને એક પઝલ, યુ નો અ કાઇન્ડ ઓફ રીડલ, એક તમને સવાલ કરેલો, અને સવાલ એ હતો કે એસી કોન સી ચીજ હૈ જો આપકી મુઠ્ઠી મેં તો હૈ લેકિન આપકે વશ મેં નહીં હૈ. એન્ડ ધ આન્સર ઇઝ હાથ કી લકીરે દોસ્તો. વો હમારી મુઠ્ઠી મેં તો હોતી હૈ લેકિન હમારે વશ મેં નહીં હોતી. તો દોસ્તો, ગુજરાતીમાં પણ કોઈકે ખાસ કહ્યું છે, અને એ કહ્યું છે કે કદમ અસ્થિર હોય અને રસ્તો જડતો નથી, અને અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી. તો એસા મક્કમ મતલબ એક ડિટર્મિન પર્સન બનના હૈ, ક્યોંકિ મેં હંમેશા કહેતા હું નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ફોર અ ડિટર્મિન પર્સન. સો બી અ ડિટર્મિન પર્સન એન્ડ ગેટ સક્સેસ, સફળતા પાના હૈ. તો હમારી બેસ્ટ વિશિષ આપકે સાથ હૈ. એસે ઓર ભી વિડીયોઝ અગર આપકો દેખને હૈ તો હમારી ચેનલ પે ઓર ભી બઢિયા વિડીયોઝ હૈ, દેખતે રહીએ. ઓર અભી તક અગર આપને હમારા ચેનલ સબસ્ક્રાઇબ નહીં કિયા તો ઇંતજાર મત કીજીએ, ક્યોંકિ અબ્દુલ કલામ ને કહા હૈ દોસ્તો કે ઇંતજાર કરને વાલો કો ઉતના હી મિલતા હૈ જીતને કોશિશ કરને વાલે છોડ દેતે હૈ. ધન્યવાદ. આપકા દિન શુભ રહે. English Shaper, first time in India. Learn English through video lectures anytime, anywhere. English Shaper, created by Mr. Naresh Prajapati, speaking expert and memory trainer. Dosto, अगर आप हमारी चैनल पे नए हैं तो हमारी चैनल आज ही सब्सक्राइब करें, और हाँ, जो बेल का बटन है वो ज़रूर दबाइएगा ताकि जब भी हम नया वीडियो अपलोड करें आपको सीधा ही मिल जाए, आपको याद रखने की ज़रूरत नहीं पड़ेगी.